રાજ્યના ખેડૂતો માટે મુશ્કેલી ભરા સમાચાર આવ્યા છે. રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે મહેસૂલ મંત્રી અને સચિવને પત્ર લખ્યો છે અને મગફળીના ટેકાના ભાવે ખરીદીનો બહિષ્કાર કર્યો છે. ઓછા સ્ટાફને કારણે મહામંડળે આકરું વલણ ધારણ કર્યું અને જણાવ્યું છે કે કામગીરી ખૂબ મોટી છે અને અમારી પાસે સ્ટાફ ખૂબ જ ઓછો છે. દિવસોની અંદર સરકાર ઉપર એને વિશ્વાસ નથી કે કાંઈ ને કાંઈ કોભાંડો થાય બીજા દ્વારા. તો જવાબદારી જે રેવન્યુ કર્મચારી છે નાયબ મામલતદાર કક્ષાના, એની જવાબદારી ફિટ થાય અને એને કામગીરીના બહિષ્કારની આજે એલાન કર્યું છે. ખેડૂતો, સમગ્ર ગુજરાતના ખેડૂતો હેરાન પરેશાન થશે, કારણ કે શિયાળુ પાકનું ક્યાંય ને ક્યાંય વાવેતર કરવાનું હોય, ખેડૂતોને પૈસાની જરૂરિયાત હોય, ખેડૂતો ખુલ્લા બજારની અંદર મગફળી વેચવા માટે મજબૂર બનશે. અને આ પ્રકરણની અંદર ક્યાંય ને ક્યાંય સરકાર દ્વારા રાજનીતિ રમાતી રમાઈ રહી હોય એવો મારો સ્પષ્ટપણે આક્ષેપ છે. ગુજરાતમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે એકે એક જે પ્રકારે રેવન્યુ કર્મચારી મહામંડળ દ્વારા નિર્ણય લેવાયો છે અને મગફળીને ટેકાના ભાવની ખરીદીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો છે, સ્વાભાવિક છે કે આ ખેડૂતો માટે પણ માઠા સમાચાર છે, ક્યાંક ને ક્યાંક સરકાર માટે પણ મુશ્કેલી વધારનાર સમાચાર છે. આપણી સાથે ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અંબુભાઈ પટેલ જોડાયા છે. અંબુભાઈ, પ્રથમ તો આ જે સમાચાર છે એને તમે કેવી રીતે જુઓ છો? જ્યારે જગતનો તાત મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો હોય ને સરકારના તંત્ર દ્વારા પણ ઓછા અંતે હોતા અંશે પ્રયાસો થતા હોય, ત્યારે દરેક નાગરિકને અને ખાસ કરીને તો જે શાસનમાં વહીવટ કરતા અધિકારીઓ અને કર્મચારીઓને ખાસ ફરજ થાય છે કે આપણે કાયમ ઓફિસમાં બેસી અને કામ કરતા હોઈએ અને પગાર વધારા અને બીજા ભથ્થા માગતા હોઈએ, ત્યારે કોઈક દિવસ આવું પણ આવી પડે વધારે કામ કરવાનું, ત્યારે જગતના તાતની મુશ્કેલીઓમાં આપણે વધારો ના કરીએ, કારણ કે એની મુશ્કેલીઓ વિશે દરેક જગતના દરેક લોકો જાણકાર છે અને આપે પણ એનામાં સહભાગી થઈએ. માટે આ નિર્ણય હું તો બે હાથ જોડીને વિનંતી કરું છું કે માનવતાની દ્રષ્ટિએ પણ આ નિર્ણય એને પાછો ખેંચવો જોઈએ. આ નિર્ણય કસમયનો અને ખોટો છે. અમુભાઈ, ખાસ કરીને એક કર્મચારી મહામંડળ છે, એમની દલીલ એવી છે કે જે નાયબ મામલતદારો છે આ કામગીરીથી કોઈ અનુભવ નથી, સાથે સાથે તેમની ઉપર પણ કામનું ભારણ છે. હવે કટોકટી હોય ને જ્યારે આ નવી એક નવી સિસ્ટમ આવીશ, નવી સિસ્ટમ આવે એટલે એકદમ અનુભવી ટ્રેનિંગ સંધાણી પ્રતિક્રિયા આપી રહ્યા છે, સાંભળીએ તેઓને પણ. ત્યાર પછી એકાદ દિવસ અધિકારી કક્ષાએ નાબાર્ડના અધિકારીએ પત્ર લખીને સરકારને આમાંથી બાકાત રાખવા માટે પોતાને પત્ર લખ્યું. ચીફ સેક્રેટરી અને નાબાર્ડના એમડીની બેઠક પછી સમૂહ સૂત્ર ઉતરીને ખેડૂતોની ખરીદી શરૂ થાય, હજી એક જ દિવસ રજાનો પૂરો થયા પછીનો છે, ત્યાં ફરી વખત આવા સમાચાર જે મળે છે એના કારણે ખેડૂતો જે લાઈનોમાં ઊભા છે એ પરેશાન થાય છે, એ વધારે પરેશાન થશે. એટલે મારી તો જાહેર વિનંતી છે કર્મચારીઓ અધિકારીઓ બધાને કે રાજ્યના હિતમાં ખેડૂતોના હિતમાં બહિષ્કાર ન કરતા સરકારને સહયોગ આપીને ખેડૂતોનો માલ બને એટલો ઝડપથી ખરીદવાનું શરૂ કરે, જોખવાનું શરૂ કરે, એનો રિપોર્ટ સમયસર કરે જેથી કરીને ખેડૂતોને સમયસર પૈસા મળી જાય. ખેડૂતોને હવે આ સિઝન જે છે એમાં પૈસાની જે જરૂરિયાત હોય છે એવા સમયે એની મુશ્કેલી વધે નહીં, એના માટે આપણે સૌ સહયોગ આપીએ એવી જાહેર વિનંતી આપના માધ્યમથી. ખાસ કરીને જોવા જઈએ તો એ લોકોએ એક શંકા વ્યક્ત કરી છે કે આમાં કોઈ ઘોટાળો થાય ને કર્મચારીઓના નામ આવે એ પરિસ્થિતિની અંદર એ લોકોએ બહિષ્કાર કરવાની વાત કરી છે. જો કર્મચારીઓ ગોટાળો નહીં જ કરે તો કોઈ ગોટાળો નહીં થાય. ખરીદનાર પારદર્શકથી ખરીદે, ગોડાઉનવાળા પારદર્શકથી એને સાચવે, એની કાળજી સમયસર દવા છાંટે અને
એમાં કોઈ ભેળસેળ ન થાય સીસી કેમેરાના આધારે ને બાકીના અધિકારીઓ જે હોય આટલી કાળજી રાખે તો બીજું કશું થવાની કોઈ સંભાવના હોતી નથી. પરંતુ દિલીપભાઈ, જે કામગીરીનો અનુભવ ન હોય, મગફળીની ક્વોલિટી કેવી, ક્ષમતા કેવી, એ કૃષિના તજજ્ઞોનો વિષય છે. નાયબ મામલતદાર કક્ષાના કર્મચારીને ખ્યાલ ક્યાંથી આવે કે મગફળીની ગુણવત્તા કેવી છે? કે એમનું એવું કહેવું છે કે તેમની પાસે ઓલરેડી કામનું ભારણ છે, તો વધારાનું કામ સોંપવાનું. વધારાના કામ બાબતનું એ લોકો જાણી શકે, બાકી તજજ્ઞ માટે એ સરકારે જે માપદંડો આપ્યા છે, કેન્દ્ર સરકારે ગાઈડલાઈન આપી છે નાફેડે, એ ગાઈડલાઈનનું પાલન કરવા માટે પ્રયાસ કર્યો. એક ગુણીમાં 35 કિલો મગફળી સામે આ વર્ષે નબળો પાક હોવાના કારણે સરકારે એમાં પણ ખેડૂતોના હિતમાં ફેરફાર કરીને 30 કિલો કરતાં વધારે મગફળી સામે તો પણ ખરીદવાનો નિર્ણય કર્યો છે ખેડૂતોના હિતમાં. એટલે કેન્દ્ર સરકાર ખૂબ ઉદારતાથી ખેડૂતોના હિતમાં 150 ભાવ આપીને ખરીદવાનો પ્રયાસ કરે છે, ત્યારે આપણા રાજ્યમાં કોઈને કોઈ કારણોસર ખેડૂતોની મગફળી સમયસર જે ગતિથી ખરીદાવી જોઈએ એ નથી ખરીદાવતી, એ વાસ્તવિકતા છે. એને કેવી રીતે દૂર કરવી એની ચિંતા સૌએ સાથે મળીને, ખાસ કરીને સરકારે તાત્કાલિક આ અંગે નિર્ણયો કરીને કાર્યવાહી કરવી જોઈએ. દિલીપભાઈ, કોંગ્રેસનો આરોપ છે કે સરકારની કામગીરી સામે સવાલ છે, સરકારને કામ કરતા નથી આવડતું, એના કારણે આ પ્રકારના પ્રશ્નો ઉભા થાય છે મગફળી ખરીદવાના? એ કોંગ્રેસનું માનવું છે, આનો જવાબ તો સરકાર જ દઈ કે હું તો શું કહી શકું, ઝડપથી ખરીદી થાય એવું ઈચ્છું છું. નામદાર કર્મચારીઓ બહિષ્કાર કર્યો છે, એમને શું કહેવા માંગો? કર્મચારીઓ બહિષ્કારથી દૂર રહી, રાજ્ય સરકારને સહયોગ આપે અને ખેડૂતોનો માલ ઝડપથી ખરીદે એટલી મારી સૌને વિનંતી છે. એવી લાગી રહ્યું છે કે આના કારણે ખરીદી પ્રક્રિયા પ્રભાવિત થશે, અસર પડશે, ખરીદ પ્રક્રિયા અટકશે મગફળીની? ચોક્કસ પ્રભાવિત થાય જ ને. ચોખ્ખા પાણીમાં કોઈ પણ જાતિ માટી નાખો પછી આપણે પૂછીએ કે આમાં ડોળ થાય, થાય જ ડોળ. કોઈ પણ એક અંગ આ સાયકલ છે અને સાયકલનો એક પણ મકોડો ખડે તો આખી ચેઇન તૂટે. પછી ગોડાઉનવાળા હોય, ખરીદીવાળા હોય, તોલાટવાળા હોય કે ઉતારવાળા મજદૂરો હોય, આખી ચેન જે છે ક્યાંય નહીં તૂટવી જોઈએ. અને એની વ્યવસ્થાઓ જ્યારે કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો કરવાના હોય તે પહેલાં થઈ જવી જોઈએ. અને આ ચેન તૂટી રહી છે એનાથી બીજે પ્રભાવ થાય કે ન થાય ખેડૂતોને મોટો પ્રભાવ પડશે અને એને ખૂબ મુશ્કેલી ઊભી થઈ શકે. ખરીદ કેન્દ્રો ઉપર શું એવી કમી છે જેના કારણે ધીમી ગતિએ થઈ રહ્યું છે, તમારું શું માનવું છે અને શું થવું જોઈએ ત્યાં? ખરીદીની આવડત જે અધિકારીઓને અનુભવ ન હોય, તોલાઈ માટે માપદંડ મગફળી છે કેમ કે અમને મગફળી ફોલીને માપવું પડે, જ્યારે અનુભવ હોય તો હાથમાં મુઠ્ઠી પકડી જાય ખબર પડી જાય કે આ બરાબર છે કે કેમ. તોલાઈમાં સ્પીડ જે આવવી જોઈએ એ અનુભવનો આધાર આવી શકે. આ બધા જ અનુભવોનો કોઈ અનુભવ વિના મોટાભાગના યાર્ડોમાં જઈને ખરીદી કરે છે ત્યારે આજની પરિસ્થિતિ આપણે જોઈ શકીએ છીએ. દિલીપભાઈ, તમે જે અનુભવની વાત કરી એ જ વાત નાયબ મામલતદારો કરી રહ્યા છે કે તેલકો પાસે અનુભવ નથી. હા, સ્વાભાવિક છે, એ તો હું સ્વીકારું છું કે એમણે કોઈ દિવસ આ ફિલ્ડમાં કામ ન કર્યું હોય તો એ અનુભવ ન હોય. પછી કોઈ મતલબ નથી એમને કામગીરી આપવાનું, છે ભાઈ નુકસાનદાયક ખેડૂતો નથી. ખેડૂતોને આજે તો મોટી મગફળી ખરીદાય એ પણ ક્યાંય ને ક્યાંય વ્યાજે પૈસા લીધા હશે, એ વ્યાજ ચડતું હશે. જો પૈસા સમયસર મળી જાય તો એમને એ વ્યાજમાંથી મુક્તિ મળી શકે. ખેડૂતોને નુકસાન તો છે. રાજ્ય સરકાર દ્વારા અન્ન નાગરિક પુરવઠા વિભાગના ખરીદી જવાબદારી સોંપી, આ તો ગુજરાતની સરકારી સંસ્થા પરનો અવિશ્વાસ દેખાય છે. આજે તમારા જેવી સંસ્થાઓ વર્ષોથી કામ કરતી હતી, ગુસ્કોમાં સોલો કે બીજી સરકારી સંસ્થા વચ્ચે કામ કરતી, આ તો સરકારી સંસ્થાની વિશ્વાસ ભ્રષ્ટાચાર થાય. એ સરકારે ક્યાં એંગલથી વિચાર્યું છે ખબર નથી. બાકી સહકારી સંસ્થાઓએ ખેડૂતોનો વિશ્વાસ એ સંપાદન કર્યો છે. આજે પણ ડાંગર ખરીદી અમારી જે છે આણંદ અને તારાપુર વિસ્તારમાં, સરકાર જે ખરીદે છે 350 રૂપિયા, અમે 352 થી તે 390 રૂપિયા સુધી આજે અમે ગુજકો મસળ દ્વારા ડાંગર ખરીદીએ છીએ સરકાર કરતાં વધારે ભાવ આપીને. એટલે ગુજકો મસળ ખેડૂતોના હિત સાચવવામાં ક્યાંય પાછું પડ્યું નથી ને પડવાનું પણ નથી. સરકારનો વિશ્વાસ નથી સાબિત થયું સાહેબ, એ સરકારે નક્કી કરવાનું છે. પણ સરકારને એવું નહીં હોય, એના એંગલો કંઈ જુદા હશે. વિશ્વાસ અવિશ્વાસનો તો સવાલ જ નથી, અમે બધા એક જ પાર્ટીના છીએ. એના એંગલ શું હોય તો સરકાર તરફથી કહેવામાં આવે તો ખબર પડે.
તો દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યું છે. જે પ્રકારે રાજ્ય મહેસૂલ મહામંડળે પત્ર લખ્યો છે, અધિકારીઓને મગફળી ખરીદીનો અનુભવ નથી હોવાની વાત પણ સંઘાણીએ સ્વીકારી છે. મહામંડળનો જે પત્ર લખવામાં આવ્યો છે તે જ મામલે પ્રતિક્રિયાઓ અલગ અલગ નેતાઓની સામે આવી રહી છે, જેમાં મગફળી ખરીદીનો બહિષ્કાર ન કરવો જોઈએ જે નિવેદન આપ્યું છે દિલીપ સંઘાણીએ. કહ્યું છે કે ખેડૂતોની મુશ્કેલી વધે તેવું ન થવું જોઈએ, ઝડપથી મગફળીની ખરીદી થાય તેવું ઈચ્છી રહ્યા છે તે.